નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. ચલો, ઓનલાઈન ટીચિંગ માટે રેડી? સરસ. ચલો, ધોરણ 1 વિષય અંગ્રેજી સ્મોલ લેટર, એમાં આપણે આજે ભાગ 5 વી શીખવાનો છે. ભાગ 4માં આપણે યુ સુધી શીખી ગયા, તો ભાગ 5માં આપણે વીથી શરૂ કરીશું, બરાબર ને? તો વી લખવો તો બહુ સહેલો છે. એક લીટી આ બાજુ ને એક લીટી આ બાજુ, એટલે બની ગયો આપણો વી, બરાબર ને? વી ફોર વાન, વેન, વી એ એન, વેન એટલે વાન, બરાબર ને? તો વી લખવો તો બહુ સહેલો છે. જુઓ, અહીંયા આગળ વાદળી બે લીટીમાં જ વી લખવાનો છે, કારણ કે આપણે અત્યારે સ્મોલ લેટર લખીએ છીએ. જો કેપિટલ લેટર લખતા હોત તો લાલ લીટીથી વાદળી લીટી સુધી વી લખત, પણ આપણે સ્મોલ લેટરમાં બહુ ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્મોલ લેટરમાં કેવી રીતે અક્ષર લખાય, બરાબર ને? તો આપણે ખાલી વી લખવા માટે વચ્ચેની વાદળી લીટીનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર ને? સરસ. ચલો આગળ, વી પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? સરસ. ડબલ્યુ, ડબલ્યુ ફોર વોચ, ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ, બરાબર ને? વી લખતા આવડે તો ડબલ્યુ લખતા તો આવડે જ. બે વી કરી દઈએ એટલે બની ગયો આપણો ડબલ્યુ, બરાબર ને? પણ જુઓ, અહીંયા આપણે સ્મોલ લેટર વી ડબલ્યુ લખવાનો છે, તો એ આપણે વાદળી લીટીની અંદર જ રહે, એનો ખાસ આગ્રહ રાખવાનો, બરાબર ને? ચલો, ડબલ્યુ પછી આવે છે એક્સ, એક્સ ફોર એક્સ રે, એક્સ પછી લીટી આર એ વાય, એક્સ રે એટલે આપણે જે કંઈક વાગ્યું હોય અને આપણે જેની છબી પાડીએ છીએ આપણા હાડકાની, એટલે કે આપણા શરીરના અંદરના ભાગોની, એને એક્સ રે કહેવામાં આવે છે. પડીને સમજ? સરસ. તો એક્સ લખવો પણ બહુ સહેલો છે, તમે ચોકડી કરી દો એટલે બની ગયો તમારો એક્સ. પણ એક્સ અહીંયા આપણે ખાલી વાદળી લીટીમાં જ લખવાનું છે. એક્સ પછી આવે છે વાય, વાય ફોર યાચ, યાટ, બરાબર ને? વાય એ સી એચ ટી, યાટ એટલે વહાણ, બરાબર ને? તો તમે જુઓ, અહીંયા વાય લખો છો તો આપણે પહેલે એબીસીડીમાં, એટલે કે કેપિટલ લેટરમાં વાયની લીટી સીધી કરતા હતા, પરંતુ અહીંયા આગળ આપણે વાય લખીએ છીએ તો વાયની આ જે નીચે આવે છે લીટીને ગોળ કરવાની છે, એટલે કે થોડી ગોળ રાઉન્ડમાં રાખવાની છે, નહીંતર આપણે સીધી લીટી કરીએ તો સ્મોલ અને કેપિટલ લેટર બંને વાય સરખા થઈ જાય, તો થોડો સ્મોલ લેટરમાં વાય અલગ છે, એની લીટી થોડી વાળેલી છે, અને એ લાલ લીટીને અડે એ રીતે આપણે વાય વાદળીથી લાલ નીચેની લાલ લીટીને અડે એ રીતે આપણે વાય લખવાના છે, બરાબર ને? વાય પછી આવે છે ઝેડ ફોર ઝીબ્રા, બરાબર? તો ઝેડ, ઝીબ્રાનો સ્પેલિંગ થાય ઝેડ ઇ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા, બરાબર ને? તો ઝેડ પણ લખવો બહુ સહેલો છે, બરાબર ને? જો આ રીતે લીટી કરવાની એક નંબર, પછી એક આંટ ત્રાસી કરવાની, અને પછી ત્રણ નંબર પાછી સીધી કરી દેવાની, એટલે બની ગયો આપણો ઝેડ. ઝેડ પણ વચ્ચેની વાદળીની લીટીને, વચ્ચેની વાદળી લીટીમાં લખવાનો છે, એનાથી આગળ કે પાછળ, ઉપર કે નીચે ક્યાંય બહાર ન નીકળે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા સ્મોલ લેટરનો અભ્યાસ પૂર્ણ થયો, બરાબર ને? તો આપણે એનો હોમવર્ક જોઈ લઈએ, બરાબર? ચલો, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? વીથી. તો વી લખીશું, વી ફોર વાનનો સ્પેલિંગ લખીશું, વેન વી એ એન, ઉચ્ચાર લખીશું વેન, અને એનો અર્થ થાય વાન, અને આખા પાનામાં આ રીતે લખ્યા પછી આખા પાનામાં આ રીતે છૂટા છૂટા વી લખવાના છે, વચ્ચેની વાદળી લીટીમાં જ લખવાનો આગ્રહ રાખવાનો. પછી ડબલ્યુ, તો ડબલ્યુ લખીશું નવા પાના ઉપર, લીટી કરીશું, વોચ લખીશું, ડબલ્યુ એ ટી સી એચ, ઉચ્ચાર લખીશું વોચ, અને અર્થ લખીશું ઘડિયાળ, બરાબર ને? અને પછી વચ્ચેની વાદળી લીટીમાં ડબલ્યુ લખવાના છે આખા પાનામાં છૂટા છૂટા. પછી એક્સ, એક્સ લખીશું, એક્સ લખીશું, પછી લીટી કરી સ્પેલિંગ લખીશું એક્સ, લીટી આર એ વાય, એક્સરે, એક્સરે એટલે એક્સરે, બરાબર ને? અને પછી અહીંયા વચ્ચેની વાદળી લીટીમાં આખા પાનામાં એક્સ લખવાના છે. પછી વાય લખીશું, લીટી કરીશું, સ્પેલિંગ લખીશું વાય ફોર એચ યાટ, ડબલ્યુ અરે સોરી વાય એ સી એચ ટી, યાટ અને એટ એટલે વહાણ, બરાબર ને? અને આખા પાનામાં આ રીતે વાય લખવાના
છે છૂટા છૂટા અને વાયની લીટી આ રીતે સહેજ હોળ કરવાની છે, સીધી રાખતા નહીં, બરાબર ને? પછી લખીશું ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ કરીશું, લીટી કરીશું, સ્પેલિંગ લખીશું ઝેડ ઈ બી આર એ, ઉચ્ચાર લખીશું ઝીબ્રા, અને ઝીબ્રા એટલે ઝીબ્રા, અને આખા પાનામાં આ રીતે વચ્ચેની વાદળી લીટીમાં સમાય એ રીતે ઝેડ લખવાના છે આખા પાનામાં. તો તમને હોમવર્ક સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો સ્મોલ લેટર લેસન 3 પૂર્ણ થાય છે. ચલો આવતા પીરિયડમાં ફરી મળીશું.